થયું કે ચાલો બે કામ થાય, સરનું ટેસ્ટિંગ થઈ જાય, આપણું સારું શીખવાદારનું કામ પણ થઈ જાય. પણ એવી જે ટેકનિક સાયકોલોજીકલ સાયન્ટિફિક વન ઓફ ધ બેસ્ટ આઈ ફાઉન્ડ ઇન માય લાઈફ, અને એના હિસાબે મને રિક્વેસ્ટ કરી, અને એની વચ્ચેથી આજે સવારે એમને હાઈજેક કરીને મારી ફેક્ટરી અંદર 80-90 માણસોને ટ્રેનિંગ આપવા માટે એનો એક ડેમો 3 કલાકનો સેમિનાર પણ મેં આજે કરાવ્યો. કેમ કે મને એમ થયું કે હું ને મારા ફ્રેન્ડ મારી સાથે જે પ્રવીણ અમે બે જોઈન કરેલું, કે ભાઈ આપણે લાભ લીધો છે તો આ આપણી ફેક્ટરીમાં પણ એપ્લાય કરીએ તો આપણો ટોટલ ઓવરઓલ ગ્રોથ એ આપણને બેનિફિશિયલ છે, અને ધંધાના માણસ નુકસાનનું કામ નહીં કરીએ. અને બીજા શબ્દોમાં કહીએ તો એક શોર્ટ લાસ્ટ મારો સેન્ટન્સ કે જે મોદી સાહેબે કીધું છે મેક ઇન ઇન્ડિયા, તો મને એટલું પ્રાઉડ ફીલ થાય છે કે આપણા ગુજરાતી જીનિયસ એ આપણા મેક ઇન ઇન્ડિયાનો વન ઓફ ધ બેસ્ટ સ્કીલર પણ છે. થેન્ક યુ વેરી મચ ધર્મેશભાઈ, આશીષભાઈ, મેડમ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.